हेलो स्टूडेंट्स, तमारे बधानु स्वागत है प्रोफेसर विशाल की पाठशाला में। आज आप लोग इंग्लिश मीडियम में स्टैंडर्ड 12 कॉमर्स में इंग्लिश मीडियम एकाउंट चैप्टर भणीशू, जेनु नाम है कैश फ्लो स्टेटमेंट। कैश फ्लो स्टेटमेंट आनी अंदर फ्रेंड्स तमने एक एमसीक्यूज पूछा से, एक छे वन सेंटेंस पूछा से, अने एक छे तमने सम पूछा से 4 मार्क्स नो। आम जो तो टोटल चैप्टर तमारा माटे 1 + 1 + 4 એટલે ટોટલ કેટલા માર્ક્સ નું છે? 6 માર્ક્સ નું છે ફ્રેન્ડ્સ। બિલીવ મી ફ્રેન્ડ્સ, થોડુંક જો લોજિક સમજી જાશો તો આ ચેપ્ટર છે તમારું ઈઝી બનવાનું છે, બરાબર? એટલે હું ઈચ્છું છું કે થોડુંક તમે લોકો છે એ આના લોજિકને સમજજો, બરાબર? આનું લોજિક ચાલ થઈ ગયું। હવે આપણે એનું જરાક ઇન્ટ્રોડક્શન લઈએ કે આ છે શું કેશ ફ્લો સ્ટેટમેન્ટ। લખો હેડિંગ ઇન્ટ્રોડક્શન, ઇન્ટ્રોડક્શન। चैप्टर शू छे? इट इज अ स्टेटमेंट, इट इज अ स्टेटमेंट। आ एक शू छे? स्टेटमेंट छे, नॉट एन अकाउंट, नॉट एन अकाउंट। आ अकाउंट नथी, आ शू छे? स्टेटमेंट छे। स्टेटमेंट हो एटले मां डेबिट क्रेडिट हशे नहीं। बीजू, एवरी कंपनी हैज टू प्रिपेर कैश फ्लो स्टेटमेंट एकाउंटिंग स्टैंडर्ड नंबर थ्री। आ तमे लोको कई मुजब बनावाना छो? एकाउंटिंग स्टैंडर्ड मुजब, थ्री मुजब। दरेक कंपनी हेज टू, फ्रेंड्स हेज टू शब्द वापरो छे, एनो मतलब एम थयो के इट इज ध कंपलसरी। એટલે કે દરેક કંપનીએ કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું કમ્પલસરી છે। ઇટ ગિવ્સ આઈડિયા અબાઉટ કેશ ઇનફ્લો એન્ડ કેશ આઉટફ્લો from the business from three different activities। આ લો કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એક આઈડિયા આપે છે કે કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો થયા બિઝનેસમાંથી એના રિલેટેડ, અને કઈ ત્રણ એક્ટિવિટીમાંથી આઈડિયા આપશે। હવે એ ત્રણ એક્ટિવિટી કઈ છે એ જોઈએ છીએ। હેડિંગ આપો એક્ટિવિટીઝ। હવે કઈ એક્ટિવિટીઝ છે? ટ્વેલ્થમાં છે ખાલી સ્મોલ પોર્શન પૂછાય છે 4 માર્ક્સ માટે, અધરવાઇઝ જ્યારે બીકોમ અથવા બીબીએ કરો તો આમાં એક મોટું ચેપ્ટર આવે છે 3 એક્ટિવિટી ભેગી થઈને, એમાં પણ ઘણા બધા એડજસ્ટમેન્ટ પાછા આવતા હોય છે, બરાબર? એટલે અહીંયા તમે ટ્વેલ્થમાં થોડોક જો એનો આઈડિયા લઈ લ્યો ફ્રેન્ડ્સ, તો જો સીએ કે સીએસ કરશો અથવા તમે લોકો બીકોમ ને બીબીએ જોઈન કરશો તો એમાં ચેપ્ટર આવશે, એટલે ત્યારે તમને લોકોને થોડો બેનિફિટ એ થઈ જશે કે તમને આનો બેઝ ખબર હશે,
બરોબર છે, એ ટુ થી બોર્ડે ગુજરાત બોર્ડે આ ચેપ્ટર ને એડ કર્યું છે. બરોબર છે ફ્રેન્ડ્સ, પહેલી એક્ટિવિટી છે આની ઓપરેશનલ એક્ટિવિટી, ઓપરેટિંગ એક્ટિવિટી, સોરી ઓપરેટિંગ એક્ટિવિટી. બીજી આની જે એક્ટિવિટી છે ધેટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, ઇન્વેસ્ટમેન્ટ્સ એક્ટિવિટી. ત્રીજી જે આની એક્ટિવિટી છે એ ફાઇનાન્સિંગ એક્ટિવિટી છે. એટલે એનો મતલબ એમ થયો ફ્રેન્ડ્સ કે આ તમને ત્રણ માંથી કોઈ પણ એક એક્ટિવિટીનો સમ આવી શકે. બીજું ઈ કે તમારે લોકોને અહીંયા ઓપ્શન મળે છે ક્વેશ્ચનમાં, આ ક્વેશ્ચનમાં તમને લોકોને ઓપ્શન મળે છે. એટલે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જો ત્રણ માંથી તમને બે એક્ટિવિટી આવડતી હોય તો તમને ઓપ્શનમાં સામે સામું આવડી છે. પણ આપણે રિસ્ક ન લેતા આપણે બધી એક્ટિવિટી કરશું. આ બે એક્ટિવિટી છે એ સહેલી છે, કમ્પેરેટિવલી બહુ જ ઇઝી છે. એક ઓપરેટિંગ એક્ટિવિટી છે એ થોડી ટફ પડે છે, પણ એના માટે આપણને લોકોને ઘણા બધા લોકોએ સમ્સ આપ્યા છે પ્રેક્ટિસ કરવા માટે. બરાબર છે, એટલે ધૈર્યથી આપણે કામ લઈશું અને બધી જ એક્ટિવિટીને છે એ સંપૂર્ણ ન્યાય આપી અને આ ચેપ્ટરમાં રોકડા 6 માંથી 6 માર્ક્સ મેળવીશું. ઠીક છે ફ્રેન્ડ્સ, ઓકે. તો ચલો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ અને શ્રી ગણેશાય કરીએ છીએ. હું તમને લોકોને સૌથી પહેલાં ઇઝી એક્ટિવિટીથી ચાલુ કરું છું અને આ જે ઇઝી એક્ટિવિટી છે ગાઈઝ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, તો હેડિંગ આપો ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. ચલો બીજી આપણેથી શરૂ કરીએ છીએ, બીજીથી. પહેલી હમણાં નથી કરાવતો, બરાબર છે, એ પહેલી આપણે લાસ્ટમાં કરશું. બીજી એક્ટિવિટીથી આપણે લખીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ્સ એક્ટિવિટી. ઇન્વેસ્ટમેન્ટ્સ એક્ટિવિટી, બરાબર છે. હવે તમે જોવાનું કે ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં શું શું આવશે. તમે રૂપિયા ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હોય, બરાબર છે, તમે ક્યાંક રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય એ આમાં આવશે. અમાઉન્ટ ઇન્વેસ્ટેડ, અમાઉન્ટ ઇન્વેસ્ટેડ ફોર સેમા, તો કે ભાઈ પરચેઝ ઓફ અસેટ, પરચેઝ ઓફ ફિક્સ્ડ અસેટ્સ, એને ઇન્વેસ્ટ કર્યા કહેવાય. બરાબર, કોઈ ફિક્સ અસેટ્સ પરચેસ કરી હોય જેમ કે મશીનરી પરચેસ, બરાબર ને, પછી લેન્ડ પરચેસ, સામે થોડી જગ્યા રાખજો, અહીંયા મારે અહીંયા લખાવવું છે થોડું, ફર્નિચર પરચેસ, બિલ્ડિંગ પરચેસ, સમજાણું. બીજું સેલ ઓફ ફિક્સ અસેટ્સ આવશે, સેલ ઓફ ફિક્સ્ડ અસેટ્સ, એટલે કે લેન્ડ સોલ્ડ, બિલ્ડિંગ સોલ્ડ, ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ, મશીનરી સોલ્ડ, બરાબર છે. આટલું થયું, બે વસ્તુ, પહેલી પરચેઝ વાળી આવી, બીજું શું આવી, સેલ ઓફ ફિક્સ અસેટ આવ્યું. ત્રીજું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ્સ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ્સ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. હવે ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું છે તો તમને એના ઉપરથી શું મળે છે,
રિટર્ન મળે છે. રિટર્ન મળે એટલે કે તમને લોકોને શું મળે, જો બિલ્ડિંગ રેન્ટ ઉપર આપ્યું હોય તો રેન્ટ મળે બિલ્ડિંગનું, રેન્ટ ઓફ બિલ્ડિંગ રિસીવડ. સમજાણું, બિલ્ડિંગ તમે લીધું છે અને એ બિલ્ડિંગને તમે લોકોએ રોકાણ તરીકે રાખ્યું હતું અને હવે એ બિલ્ડિંગમાંથી તમને રેન્ટ મળે છે, તો તમને લોકોને શેના ઉપર ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન મળ્યું કે નહીં? બરાબર. પછી ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ રિસીવડ, તો અહીંયા મેં શબ્દ કયો વાપર્યો છે, ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ રિસીવડ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ, ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને ઇન્ટરેસ્ટ અથવા તો ડિવિડન્ડ છે એ રિટર્ન થાય છે. થઈ ગયું. જો ડિવિડન્ડ રિસીવડ, ડિવિડન્ડ એટલે કે તમે કંપની હોય, કંપનીના તમે શેર પરચેસ કરો છો, તમે કંપનીના ભાગીદાર થઈ જાઓ, એટલે કંપની જ્યારે દર વર્ષે પ્રોફિટ કરે એમાંથી તમને થોડાક રૂપિયા આપે તમારા ભાગના, એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. ચલો હવે એના પછી આપણે લોકો ફ્રેન્ડ્સ, હવે હું તમને પૂછું છું કેશ ફ્લો. કેશ ફ્લો અહીંયા બાજુમાં એક કોલમ બનાવજો, કેશ ફ્લો. કેશ ફ્લોનો મતલબ આ બધાની સામે મારા આન્સર લખાવજો. કેશ ફ્લોનો મતલબ કેશ આવે કે જાય. કેશ ફ્લોનો મતલબ શું થશે, કેશ આવે કે જાય, એને આપણે કહેશું કેશ ફ્લો. ક્લિયર. હવે તમારે ખાલી જો આમાં બીજું એક આમાં છે ને સાઇન ઉપર ચાલશે, એટલે પરચેઝ અને માઇનસની સાઇનથી બધું કરવાનું છે. કેશ આવે તો પ્લસ અને બિઝનેસમાંથી કેશ જાય તો માઇન. અહીંયા ખાલી એટલું જ યાદ રાખવાનું છે દોસ્તો ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં, કે કેશ આવે તો પ્લસ અને બિઝનેસમાંથી કેશ જાય તો માઇનસ. બીજું કાંઈ વિચારવાનું નથી. મગજમાં એક બેસાડી લો કે શું યાદ રાખવાનું છે, તો કે કેશ આવે તો પ્લસ અને કેશ જાય તો માઇન. ઓકે. તમે મશીનરી પરચેસ કરો તો કેશ આવે કે જાય, જાય, તો શું કરી દેવાનું, માઇનસ. લેન્ડ પરચેસ કરો કેશ આવે કે જાય, એનો મતલબ એમ કે કોઈ પણ રીતના તમે ફિક્સ એસેટ્સ પરચેસ કરો એટલે હંમેશા કેશ જાય જ છે, એટલે આપણે એને કરશું માઇનસ. આટલું ક્લિયર. ચાલો હવે તમે લેન્ડ વેચો તો કેશ આવે કે જાય, લેન્ડ વેચો તો કેશ આવે કે જાય, આવે તો પ્લસ. બિલ્ડિંગ વેચો તો કેશ આવે કે જાય, આવે તો પ્લસ. ઇન્વેસ્ટમેન્ટ વેચો કેશ આવે કે જાય, પ્લસ. મશીનરી વેચો કેશ આવે કે જાય, આવે તો પ્લસ. એનો મતલબ એમ કે તમે ફિક્સ એસેટ્સ વેચો તો શું થશે, પ્લસ. જો બધી એક્ટિવિટીનું યાદ રાખવું પડશે કે આ કઈ એક્ટિવિટીનું કેમાં આવે છે, બાકી આમાં તમને સમમાં તો બધું ભેગું આપી શકે. બરાબર છે. ઓકે. હવે તમે કોઈ બિલ્ડિંગ રેન્ટ ઉપર આપ્યું છે તો તમને કેશ આવે કે જાય, આવે, એટલે પ્લસ. થયું. ઇન્ટરેસ્ટ અથવા ડિવિડન્ડ છે એ તમને ઇન્વેસ્ટમેન્ટ ઉપર મળે છે તો કેશ આવે કે જાય, આવે તો પ્લસ. બસ જો આ આવડી ગયું હોય તો ચલો હવે સમ તરફ આગળ વધીએ. એટલે એકાદ બે સમમાં આગળ આવશે અકાઉન્ટ બનાવવાના. બરાબર છે. એ પણ ઇઝી થઈ જશે, ચિંતા કરવાની જરૂર છે નહીં. ચલો હું પહેલાં તમને એમાં એક્સરસાઇઝનો સમ કરાવવા માગું છું, થોડો ઇઝી છે એટલે. બરાબર. એક્સરસાઇઝ નો સમ નંબર 18 પેજ નંબર 286 ઉપર આવો. પેજ નંબર 286 એક્સરસાઇઝ નો સમ નંબર 18. નાવ ક્લિયર ફ્રેન્ડ્સ? સેલ્સ ઓફ નોન કરન્ટ. ચલો થઈ ગયું. ચલો હવે જોઈએ છીએ સેલ ઓફ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. ચલો પેલા હેડિંગ વેડિંગ બધું દેવું પડશે કે એમનું કઈ થોડું થઈ જાય. ચલો સમ નંબર કેટલો છે, 18 લખો હેડિંગ. સ્ટેટમેન્ટ સોવિંગ, હેડિંગ આપો સ્ટેટમેન્ટ સોવિંગ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. તમને જે એક્ટિવિટી કે એનું લખવાનું, અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ ના લખીએ છીએ. બરોબર. ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, કોઈ કંપનીનું નામ આપ્યું નથી એટલે નથી લખતા. બરોબર છે. અહીંયા ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો એઝ પર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3.
આવું લખશો એટલે એ લોકોને ખબર પડશે કે યુ આર ધ સ્ટુડન્ટ ઓફ વિશાલ સર. થઈ ગયું. હવે આપણે બનાવીએ સ્ટેટમેન્ટ. બધા લોકો નહીં નહીં, ખાલી બસ આટલું જ, એક જ લાઈન આવી રીતના. હા, પર્ટિક્યુલર ને એવા બરાબર છે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અહીંયા લખશું આપણે પર્ટિક્યુલર્સ, અહીંયા લખીશું ફ્રેન્ડ્સ આપણે એમાઉન્ટ રૂપીસ. ના ઓકે ફ્રેન્ડ્સ, હા ક્લિયર. ચલો જોતા જઈએ. સેલ ઓફ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. નોન કરન્ટ એટલે કે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ તમે વેચી નાખ્યા તો કેસ આવે કે જાય? હે વિચારો જોઈએ. સેલ ઓફ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ તો શું થાય? કેસ આવે. આવે તો શું કરવાની? પ્લસ લખો. પ્લસ કેટલા? 88,000. ના ઓકે ક્લિયર. હવે ખાલી અસેટ્સ જ, આમાં બીજું કાંઈ નહીં. મેં શું લખાયું? અસેટ. તો ખાલી અસેટ જ આવશે, બીજું કાંઈ નહીં આવે. બરાબર. બીજું પરચેઝ ઓફ લેન્ડ. ચાલો લેન્ડ પરચેઝ કરો તો કેસ આવે કે જઈ? હે પરચેઝ ઓફ લેન્ડ, ધંધામાંથી કેશ જાય તો શું કરાય? માઇનસ. જો આગળ સાઇન માઇનસની ખાસ રાખજો, માઇનસ પ્લસની, બાકી ગોટાળો થઈ જાય, બધું ભેગું થઈ જાય. ચલો પરચેઝ ઓફ મશીન કેશ આવે કે જાય? જાય. લખો પરચેઝ ઓફ મશીન કેટલા રૂપીસ? માઇનસ 98,000. નાવ ક્લિયર. ચલો એના પછી સેલ ઓફ ફર્નિચર. ફર્નિચર વેચો કેશ આવે કે જાય? સેલ ઓફ ફર્નિચર. ફર્નિચર વેચો તો કેશ આવે એટલે લખો પ્લસ. કેટલા? 45 કે 40 છે? પ્લસ 45,000. જો પ્લસ ને માઇનસ ની સાઇન બરોબર કરજો ફ્રેન્ડ્સ. બરોબર. ચલો પછી ડિવિડન્ડ રિસીવડ ઓન ઇન્વેસ્ટમેન્ટ આવે. ડિવિડન્ડ રિસીવડ ઓન ઇન્વેસ્ટમેન્ટ પ્લસ 40,000. ના ઓકે ફ્રેન્ડ્સ. ચલો પછી પેડ ફોર ગુડવિલ. ગુડવિલ એસેટ છે, બરોબર છે, એટલે ગુડવિલ માટે પે કરો તો રૂપીસ જાય. પેડ ફોર ગુડવિલ કેટલા રૂપીસ? તો લખો માઇનસ 32,000. ક્લિયર. એના પછી ઇશ્યુ ઓફ શેર્સ. શેર્સની મેં ક્યાંય લખાયું તમને ઇન્વેસ્ટમેન્ટમાં? ક્યાંય નહીં, એટલે ક્યાંય આવશે નહીં. આપણે અસેટ્સનું જ ખાલી જોવાનું. રિડમ્પશન ઓફ ડિબેન્ચર. ડિબેન્ચર મેં ક્યાંય લખાયું? નથી લખાયું, તો આમાં નહીં આવે. લોન બોરોડ, એવું મેં ક્યાંય લખાયું? લોન લીધી, ધેટ ઇઝ ધ લાયબિલિટી, એનું પણ આમાં કંઈ આવશે નહીં. બરાબર છે. એ ફાઇનાન્સ એક્ટિવિટી છે, આપણે ત્યાં જોશું. ત્યારનું ત્યારે, અત્યારે તો આનું કહીએ. ચલો હેડિંગ આપો. શું થયું? પેલાનું પ્લસ માઇનસ કરો, શું આન્સર આવે છે? હા માઇનસ 25 આવે. કોઈ નહીં, લાવો જઈએ. 88,000 બરોબર. માઇનસ 1,48,000. માઇનસ
60,000 माइनस है था, माइनस 98,000 प्लस 45,000 प्लस 40,000 माइनस 32,000 गुड माइनस 1,05,000 આ માઇનસ માં એવો આન્સર એટલે આપણે લખશું કેશ આઉટફ્લો, કેશ આઉટફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. ટૂ ટૂ ક્લિયર ફ્રેન્ડ્સ? આવડો બધાને સમ? આઈ હોપ કે આવડી ગયું. તમારે બધા શું કરવાનું, લેક્ચર પોતાને ફટાફટ અસમ જોઈ લેવા, જેટલા કહી રહ્યા હોય ને એટલા બરોબર, એટલે એક રિવિઝન થઈ. પછી કાલે ચાલુ કરો ને ચેપ્ટર, એટલે કાલ પાછો અસમ જોઈ લેવાનો, એટલે તમને આવડી જાય. ચલો હવે એના કરતાં થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન નંબર 29 નેક્સ્ટ સમ, ક્વેશ્ચન નંબર 19 અને એને ટેક આપજો મોસ્ટ મોસ્ટ આઈએમપી. ઠીક છે, પેજ નંબર 287 એના પેજ નંબર છે ફ્રેન્ડ્સ 287. ચલો હેડિંગ લખી લઈએ, સ્ટેટમેન્ટ શોઈંગ, સ્ટેટમેન્ટ શોઈંગ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી બધી કંપનીઓ ફોલો કરવાનું હોય. ચલો હવે બનાવો ટેબલ. એવું નહીં બનાવવાનું, આપણે સિમ્પલ જ બનાવવું છે. આપણે ખાલી લોજિક લોજિક યુઝ કરવાનું છે એમાં. એ ભલે એ લોકો એમને માપ્યું છે, હું તમને લોજિક યુઝ કરીને શીખવાડીશ. હે ચાગને ચાંદગા કૃષ્ણ ગોવાડિયા, પર્ટિક્યુલર્સ એમાઉન્ટ રૂપીસ. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, હવે જો તમને લોકોને ટુ યર્સના આપ્યા છે, ટુ યર્સના બરોબર છે. હવે હું તમને એમ કહું 17 અને 16, એટલે પહેલા કોણ આવે, 16 આવે કે 17 આવે? 16. એટલે 16 એટલે કે શરૂઆત. 16 નો મતલબ શું થશે? શરૂઆત. કારણ કે જો 31st March 2016 એટલે ગયા વર્ષનો લાસ્ટ ડે, એટલે આ વર્ષનો પહેલો દિવસ કહેવાય. 31/3/2016 એ ગયા વર્ષનો છેલ્લો દિવસ, તો આ વર્ષનો પહેલો દિવસ કહેવાય ને, કારણ કે એના પછી 1/4 આવે. એટલે 31/3 ક્લોઝિંગ થશે, 1/4 શું થઈ જાય? ઓપનિંગ થઈ જાય. અને 31/3/2017 એ આ વર્ષનો છેલ્લો દિવસ થયો. તો તમારે લોકોએ પહેલા દિવસે શું હતું અને છેલ્લા દિવસે શું છે એ બધું કમ્પેર કરવાનું. જો પહેલા ખાસ ટેબલ જુઓ, પહેલા કેનું આપ્યું છે? 17 નું, પછી કેનું આપ્યું છે? 16 નું. એટલે 16 નું આપ્યું, એની બાજુમાં લખી નાખો ઓપનિંગ. 16 નું આપ્યું, એની ઉપર લખી નાખો ઓપનિંગ, અને 17 છે અહીંયા લખી નાખો ક્લોઝિંગ. જો આ બેનું કમ્પેર કરવાનું છે ફ્રેન્ડ્સ, શું કરવાનું છે? કમ્પેર કરવાનું, અને લોજિકથી વિચારવાનું કે તમે અસેટ્સ પરચેસ કરી કે અસેટ સોલ્ડ કરી, એવું લોજિક યુઝ કરવાનું છે. ઠીક છે, ડિફરન્સ કાઢવાનો, પણ પહેલા વિચારવાનો. ચલો હું હવે તમને કહું કે પ્લાન્ટ એન્ડ મશીન તમારી પાસે શરૂઆતમાં કેટલા હતા? 720,000 હતા. વર્ષને અંતે કેટલા થઈ ગયા? 920,000. એનો મતલબ કે 200,000 વધ્યા, 200,000 વધ્યા ને. તો 200,000 પ્લાન્ટ અને મશીન ક્યારે વધે પહેલા વિચારો. આપણે પરચેસ કરી રહ્યા તો પ્લસ એમ વિચારો નહીં, આપણે શું કર્યું હોય? પરચેસ કર્યું. પ્લાન્ટ એન્ડ મશીન આપણે પરચેસ કરી રહ્યા હોય તો વધે ને. તો પ્લાન્ટ અને મશીન આપણે પરચેસ કરો તો બિઝનેસમાં કેશ આવે કે જાય? જાય. તો લખો પરચેસ ઓફ પ્લાન્ટ એન્ડ મશીન. સમજાણું લોજી? અહીંયા લખશું પરચેસ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી
ડાયરેક્ટ ડિફરન્સ જ લખશું આપણે, કેટલો છે? માઇનસ 2 લાખ. ક્લિયર? આઈડિયોલોજી કાનો સમજાણું કઈ નહીં. જો વર્ષની શરૂઆતમાં પ્લાન્ટ એન્ડ મશીન કેટલાના હતા? 7,20,000. વર્ષના અંતે કેટલાના થઈ ગયા? 9,20. એનો મતલબ કે 2 લાખના વધ્યા. પ્લાન્ટ એન્ડ મશીનરી 2 લાખના ક્યારે વધ્યા હોય આ વર્ષમાં? તો કે આ વર્ષમાં તમે લીધા હશે ને, તમે પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ કર્યા હોય તો જ વધે ને, કે એમનો વધી જાય જાદુથી? લીધા હોય, આપણે લીધા હોય તો બિઝનેસમાંથી કેશ જાય. ક્લિયર? ઓકે. બીજો એવું ડેપ્રિસિએશન ફંડ, તો મેં તમને આમાં ક્યાંય ડેપ્રિસિએશન ફંડ લખાયું હોય ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં? નહીં, એટલે એને કંઈ કન્સિડર કરવાનું નથી. ચલો, ગુડવિલ વધે ને તો કન્સિડર કરશું, ઘટશે તો કન્સિડર કરવાની નહીં. કારણ કે વધી હોય તો પરચેસ કરી હોય, અને ઘટી હોય તો સેલ નો કરી હોય, તો રિટર્ન ઓફ કરી હોય. લખવું હોય તો લખી નાખજો આજુબાજુમાં ક્યાંય કે ગુડવિલ વધે. નોટ કરી લખી નાખજો, આગળ ક્યાંક કામ આવશે. નોટ કરીને કે જો ગુડવિલ ઇન્ક્રીઝ થાય, ગુડવિલ શું થાય? ઇન્ક્રીઝ થાય તો એ પરચેસ કરી હોય, અને જો ગુડવિલ ડિક્રીઝ થાય તો એ શું કરી હોય? રાઇટ ઓફ કરી હોય. શું કરી હોય? રાઇટ ઓફ. અને એ રાઇટ ઓફ ક્યાં થાય? પીએનએલમાં ડેબિટ સાઈડ થાય. પીએનએલમાં ક્યાં થાય? ડેબિટ. એટલે એનો મતલબ એમ કે તો એને કંઈ કેશની સાથે મતલબ નથી. ગુડવિલ ઘટે તો એને કેશની સાથે કોઈ મતલબ છે નહીં. સમજાણું? તો હવે જુઓ, જે ગુડવિલ છે એ વર્ષની શરૂઆતમાં કેટલી હતી? ગુડવિલ વર્ષની શરૂઆતમાં કેટલી હતી? 95. વર્ષના અંતે કેટલી છે? 90. ઘટી તો કઈ આવશે નહીં, બરાબર છે? પેટર્ન કેટલી છે વર્ષની શરૂઆતમાં? 1,30,000. ઓકે, વર્ષના અંતે કેટલી છે? 70. એટલે જો 60,000 પેટર્ન ઘટી છે. હવે આ પેટર્ન પણ ગુડવિલ ની જેમ જ આમતો હોય, બરોબર છે? એટલે ગુડવિલ ને પેટર્ન ની સેમ ટ્રીટમેન્ટ થાય. પણ અહીંયા એ લોકો જો છેલ્લી લાઈનમાં એક વસ્તુ કીધી, જુઓ ટેબલ ની નીચે સૌ છેલ્લી લાઈન લખી એમાં કીધું કે સમ ઓફ ધ પેટર્ન વેર સોલ્ડ ડ્યુરિંગ ધ યર. એટલે એનો મતલબ કે જેટલી પેટર્ન ઘટી છે એ આપણે શું કરી છે? સોલ્ડ કરી છે. સમજાણું? છેલ્લી લાઈન વાંચો કે સમ ઓફ ધ પેટર્ન વેર સોલ્ડ ડ્યુરિંગ ધ યર. એટલે પેટર્ન જેટલી ઘટી ગઈ છે એ આપણે શું કરી નાખી છે? વેચી નાખી છે, બરોબર છે? તો ચાલો, વેચી નાખી હોય તો આ તો લખવું પડે, કારણ કે પેટર્ન એ આપણી અસેટ છે. એટલે હા, તો લખો બીજું, પેટન્ટ સોલ્ડ આઉટ. પેટન્ટ સોલ્ડ આઉટ પ્લસ 60,000. માનો કે આપણે કાર હોય, કાર, બરોબર છે? તો તમે જુઓ તો મારુતિની કાર પછી હ્યુન્ડાઈની કાર બે અલગ અલગ હોય. શું કામ એને સેમ મોડેલ ન બનાવી શકે? કારણ કે માન કે મારુતિની કાર બની હોય તો એની એ લોકો જે ડિઝાઇન બનાવે ને એની પેટર્ન છે એ સરકાર પાસે રજીસ્ટર કરાવી લે, બરાબર? એ રજીસ્ટરને એને રૂપિયા ભરવા પડે, એને પેટર્ન કહેવાય, બરાબર? હવે માનો કે મારુતિએ કોઈ રજીસ્ટર્ડ કરાવી અને હ્યુન્ડાઈ વાળા જો સેમ ટુ સેમ અલ્ટો જેવી કાર બનાવે ને તો હ્યુન્ડાઈ કંપની બંધ થઈ જાય, આ લોકો પેટર્નનો કેસ મારી દે એના ઉપર, બરાબર? એને પેટર્ન કહેવાય. ક્લિયર? ચાલો, એના પછી 10% ઇન્વેસ્ટમેન્ટ છે, 10% ઇન્વેસ્ટમેન્ટ. વર્ષની શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલા હતા? 2,70,000. વર્ષના અંતે કેટલા છે? 95,000. તો કેટલા ઘટી ગયા? કરો ડિફરન્સ, 270 માઇનસ 95. એટલે ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યા. ઇન્વેસ્ટમેન્ટ ક્યારે ઘટે? આપણે વેચી નાખ્યા હોય તો. ઇન્વેસ્ટમેન્ટ ક્યારે ઘટે? જો આપણે ઇન્વેસ્ટમેન્ટ વેચી નાખીએ તો ઇન્વેસ્ટમેન્ટ વેચીએ તો કેસ આવે કે જાય? ઇન્વેસ્ટમેન્ટ તો સર કરવાનું હોય ને. પણ ઇન્વેસ્ટમેન્ટ વેચ્યું હોય ને ઘણી, માન કે લેન્ડ તે પરચેસ કરી ઇન્વેસ્ટમેન્ટ માટે, હવે એના રૂપિયા વધારે આવે છે તો તું શું કરીશ? વેચી નાખીશ ને. એટલે એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ વેચે છે. લખશું ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ આઉટ. જો લોજિક આખું બોલવાનું છે, અડધું લોજિક થી નહીં થાય. પ્લસ 1,00,000. સમજાણું? લોજિક આખું બોલવાનું, અડધું નહીં. હા ચલો, હવે જુઓ જનરલ રિઝર્વ. મેં એવું ક્યાંય લખાયું ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી જનરલ રિઝર્વ? નહીં. પ્રોફિટ એન્ડ લોસ એવું મેં ક્યાંય લખાયું? નહીં. ઇક્વિટી શેર કેપિટલ એની વાત કરી મેં? નહીં. નહીં. બેંક લોનની કંઈ વાત કરી? નહીં. કરંટ લાયબિલિટી વિશે કંઈ બોલ્યો? નહીં. ઇન્ટરેસ્ટ રિસીવડ ઓન ઇન્વેસ્ટમેન્ટ, આ એ લખવું પડશે. ઇન્ટરેસ્ટ રિસીવડ ઓન ઇન્વેસ્ટમેન્ટ્સ કેટલા રૂપિયા છે?
प्लस 18,000 कैश आवे ना रिसीव किया आपने। मैं हां चलो जो ये શું જવાબ આવે છે 170 प्लस 25 એટલે 22 લાખ ગયા બરાબર એટલે 35 ને 18 43 53,000 नेट केस 53,000 ओनली इनफ्लो फ्रॉम इन्वेस्टमेंट एक्टिविटी टू का जो टोटल केला आया पहला प्लस नो टोटल करें पची माइनस करें मतलब 2 लाख हाँ तो ये तो वैसा की तो પેલા છે ને પ્લસ નો ટોટલ કરી લેવાય બધાયનો અને પછી ઓલે માઇનસ 2 લાખ કરાય એટલે માઇનસ ની સાઈડ કરે 2 લાખ હા તો એમ કરતો હાલે પણ પેલું ઓલું ગણ તો વધારે ઈઝી પડે ક્યાં કેશ ઇનફ્લો પ્લસ માં આવ્યો તો ઇનફ્લો અને માઇનસ માં આવ્યો તો આઉટફ્લો ક્લિયર તો પ્લસ માં છે એટલે ઇનફ્લો આપણે શબ્દ લખો બરાબર છે ચલો જો તમને લોકોને આ આવડે તો થોડુંક એનાથી થોડુંક ડિફરન્ટ સ્ટેજ ઉપર જઈએ સમ નંબર ઇલસ્ટ્રેશન નંબર 13 પેજ નંબર 273 આવો બધા ઇલસ્ટ્રેશન નંબર 13 પેજ નંબર 273 इलस्ट्रेशन नंबर 13 पेज नंबर 273 आईवा સુગીજે વાજીએ ફ્રોમ ધ ફોલોઇંગ ડિટેલ્સ ઓફ બ્રિજમોહન લિમિટેડ પ્રિપેર સ્ટેટમેન્ટ શોઇંગ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી ઠીક છે લખો હેડિંગ સ્ટેટમેન્ટ શોઇંગ કેશ ફ્લો From investment activity into यहाँ से लग सो as per accounting standard number 3 clear अब ये try कर सके एक वीडियो एक एक्टिविटी नो बना ले बराबर छे એટલે વધીને 3 થી 4 વિડિયો લેક્ચર માં ચેપ્ટર મે બી ઓવર હે જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા या पर्टिकुलर्स अमाउंट रुपीस नाउ ओके फ्रेंड्स लगी नहीं हूँ चलो ओके अबे आना पर आपने लोगों ये थोड़ूक डिफिकल्ट रहे से बराबर से આમાં ઘણું બધું તમારે લોકોએ અકાઉન્ટ વર્કિંગ નોટ માટે પણ બનાવવા પડશે ફ્રેન્ડ્સ એટલે એ આપણે બનાવતા જશું આ 13મો સમ આવડી ગયો અને લાની પહેલાના બે સમ હશે એ તમને એમનેમ આવડી જશે બરાબર ઇલસ્ટ્રેશન 11 અને 12 લાના માટે આપણે થોડા વર્કિંગ નોટમાં એકાઉન્ટ પણ બનાવશું પહેલા આખો સમ વાંચીએ શું કહે છે બરાબર ઇન્વેસ્ટમેન્ટ ઇન 12% ડિવેન્ચર ઓફ એક્સ કંપની લિમિટેડ 17 અને 16 બે આપ્યા છે એટલે 16 આપ્યાની બાજુમાં લખી નાખો ઓપનિંગ અને 17 આપ્યાની બાજુમાં શું લખશો ક્લોઝિંગ ક્લિયર મશીન આપ્યું લેન્ડ બિલ્ડિંગ આપ્યું ફર્નિચર આપ્યું પેટર્ન આપ્યું ને ગુડવિલ ખાલી જો આટલું જ આપ્યું હોય તો આપણે લોકો આગલા સમની જેમ શું કરી લે તેનું આગલા સમની જેમ ડિફરન્સ કાઢી અને સમને કમ્પ્લીટ કરી નાખત પણ અહીંયા એમ શું થયું કે આ લોકોએ આપણને અલગ અલગ એડજસ્ટમેન્ટ આપ્યા છે બરાબર પહેલો એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ 20% ડેપ્રિશિએશન ઓન મશીન પ્રોવાઈડ 10% ડેપ્રિશિએશન ઓન ફર્નિચર ઇન ધ બિગનિંગ ઓફ ધ યર 40% ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ ફોર રૂપીઝ 3 લાખ એન્ડ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ 60,000 તો જો ચોથો એડજસ્ટમેન્ટ તો એમનો મે આપણને આવડી જાય ચલો એ લખી નાખીએ પહેલા ચોથો પહેલા હા ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ
received on investments of कितना रुपीस है 60,000 प्लस। चलो एक एडजस्टमेंट थे गया फ्रेंड्स, બાકીના ત્રણ એડજસ્ટમેન્ટ માટે આપણે લોકોએ અકાઉન્ટ બનાવવા પડશે। શું કામ એના અકાઉન્ટ એ તમને સમજાવો, કારણ કે જો કોઈ પણ વસ્તુની ક્લોઝિંગ આવી હોય ક્યારે આવી હોય તો કે ડેપ્રિશિએશન એના ઉપર માઇનસ કરીને પછી એની ક્લોઝિંગ આવતી હોય, એટલે આ લોકોએ ક્લોઝિંગ આપણે ડાયરેક્ટ આપી, એટલે આપણે પહેલાં જો હું એક એક અકાઉન્ટ બનાવીને તમને સમજાવવા માગું છું ફ્રેન્ડ્સ, બરાબર છે। તો ચાલો એકાઉન્ટ તમે નાનકડું બનાવશો ચાલશે, કારણ કે ત્યાં કંઈ એટલું બધું પરફેક્ટ આ નહીં જોઈએ, કારણ કે આ તો છે વર્કિંગ નોટમાં આપણે લઈએ છીએ આને, બરાબર। આ જો એકાઉન્ટ આવડી ગયો દોસ્તો, આ સમ આવડી ગયો, તો આના પછીના બે જે ઇલસ્ટ્રેશન છે એ થોડા સહેલા લાગશે, થોડા સહેલા, ડેબિટ અને ક્રેડિટ। ચલો પહેલા ક્યું કે એડજસ્ટમેન્ટ ની વાત કરી, મશીન, તો અહીંયા મશીન અકાઉન્ટ બનાવું છું, સમજજો, મશીન અકાઉન્ટ બની ગયું, ફટાફટ કરો। થઈ ગયું, ચલો કોઈ પણ અસેટ્સ હોય એની ઓપનિંગ બેલેન્સ હંમેશા કેવી હોય ડેબિટ હોય, કેવી હોય ડેબિટ, તો અહીંયા લખો ટુ ઓપનિંગ બેલેન્સ। ચલો મશીનની ઓપનિંગ બેલેન્સ તમને કેટલી આપી છે જોવો જોઈએ, 2 લાખ રૂપીઝ આપી છે, 2 લાખ આપી ને, ઓપનિંગ ડેબિટ હોય તો ક્લોઝિંગ કેવી હોય ક્રેડિટ, તો લખશું બાય ક્લોઝિંગ બેલેન્સ કેટલા રૂપીઝ છે, બીડી લખ્યું નહીં, ક્લોઝિંગ ને ઓપનિંગ લખો, તમને થોડુંક વધારે આઈડિયા આવે કેટલો છે, 4 લાખ ક્લોઝિંગ, જો 4 લાખ છે, માઇનસ ફાઇનલ એકાઉન્ટમાં કરતા હોય છે, યાદ આવે તો તમને યાદ આવે છે, ડેપ્રિસિએશન હોય એનાથી કોઈ પણ મશીનની વેલ્યુ ઘટે, એટલે મશીનની વેલ્યુ ખરેખર હોય ડેબિટ, બરાબર, ડેપ્રિસિએશનને કારણે એની વેલ્યુ ઘટે એટલે માઇનસ થાય, એકાઉન્ટમાં માઇનસ કરવી હોય ને એ વસ્તુ ક્રેડિટ થઈ જાય, ડેબિટમાંથી માઇનસ કરવું હોય તો શું થઈ જાય ક્રેડિટ, તો હું અહીંયા લખીશ બાય ડેપ્રિસિએશન, શું લખીશ બાય ડેપ્રિસિએશન, કેટલા પરસેન્ટેજ કીધો છે આપણને જોવો જોઈએ પહેલા એડજસ્ટમેન્ટમાં, 20%, પણ કેના 20% લેવાના, મશીન, મશીન કયું, તો કે આ જે 2 લાખ નું ઓપનિંગ છે ને એના ઉપર, બરોબર છે, 2 લાખ ઇન્ટુ 20% કરો એટલે કેટલા થાય 40,000 થાય, ક્લિયર બધાને ફ્રેન્ડ્સ, આવડું આટલું સમજાઈ ગયું, ઓપનિંગ ડેબિટ ક્લોઝિંગ ક્રેડિટ, બરોબર છે, અને ડેપ્રિસિએશન ક્રેડિટ, આવડું। હવે હું આને ક્લોઝ કરું છું અકાઉન્ટને, એટલે આનો ટોટલ આવે છે 4,40,000 આવે છે, અહીંયા પણ કેટલા આવે છે 4,40,000, એ ટોટલ અહીંયા મૂકી દેવાનો એમનો મૂકો। હવે ફ્રેન્ડ્સ જુઓ કે તમે લોકો જ્યારે આને ક્લોઝ કરો છો ત્યારે અહીંયા 2,40,000 ઘટે છે, જો મેં તમને પહેલા જ શીખવાડ્યું કે ક્લોઝિંગ બેલેન્સ ક્યારે આવતી હોય, બધા એડજસ્ટમેન્ટ થઈ ગયા હોય, બધા એટલે કે વર્ષ દરમિયાન તમે મશીન ખરીદ્યું હોય, વર્ષ દરમિયાન મશીન વેચ્યું હોય, બધું આવી ગયું હોય ત્યારે એ ક્લોઝિંગ આવતી હોય, એટલે આપણી પાસે અહીંયા ક્લોઝિંગ આવી ગઈ છે, બરોબર, એનો મતલબ એમ કે અહીંયા 2,40,000 રૂપિયા મશીન અકાઉન્ટમાં ડેબિટ થયા છે, એટલે ડેબિટ થયા છે એટલે કે મશીન ક્યાંકથી આવ્યું હશે, કારણ કે રૂલ છે ને કે આવે તો ડેબિટ, એટલે મશીન વધ્યું છે, તો મશીન વધ્યું હોય ક્યારે વધ્યું હોય, જો મશીનને આપણે શું કર્યું હોય પરચેસ કર્યું હોય, શું કર્યું હોય પરચેસ, એટલે ઇન્ટુ બ્રેકેટને તમારા માટે લખું છું અહીંયા પરચેસ, શું લખીશ હું પરચેસ, ક્રેડિટ સાઈડ રૂપિયા ઘટ્યા હોય તો શું હોત સેલ્સ હોત, ક્રેડિટ સાઈડ ગઈતા હોય તો શું હોય, અહીંયા બાય બેંક જ લખત પણ ઇન્ટુ બ્રેકેટ સેલ્સ કરી નાખત, બરાબર, ચલો પહેલું સમજાણું આખું અકાઉન્ટ,
ક્લિયર? હા, મશીન પરચેસ કરી હોય તો કેશ આવે કે જાય? આપણે કરતું જ જવાનું. મશીન પરચેસ કરો, કેશ આવે કે જાય? જાય. ત્યાં લખો બીજું, મશીન પરચેસ્ડ, મશીન પરચેસ્ડ માઇનસ 240,000 માઇનસ 240,000. ક્લિયર? ચલો હવે એવી જ રીતે લેન્ડ એન્ડ બિલ્ડિંગનું નહીં, આપણને પહેલાં શેનું કીધું છે? ફર્નિચર. આપણે પહેલાં જેમ જેમ એડજસ્ટમેન્ટ કે નહીં પહેલાં એ જોઈ લઈએ, પછી આપણે ઉપર જોવા જશું. બરાબર? ફર્નિચર એકાઉન્ટ આવું જ બનાવવાનું, સેમ બનાવો. ચાલો જેના એડજસ્ટમેન્ટ કે એના જ એકાઉન્ટ બનાવશો, બાકી તો બધી જો ડાયરેક્ટ એન્ટ્રી થઈ જશે. બાકી તો આપણે ડાયરેક્ટ ઓમે લાસ્ટ સમમાં કઈ રીતે ને ડાયરેક્ટ એન્ટ્રી નતા કરતા. અહીંયા ફર્નિચર એકાઉન્ટ બનાવીએ, ફર્નિચર એકાઉન્ટ અહીંયા લખશું આપણે ડેબિટ, અને અહીંયા લખીશું આપણે ક્રેડિટ. ક્લિયર? ઓકે, ચલો. ઓપનિંગ બેલેન્સ હમણાં મેં તમને શીખવાડ્યું, એસેટ્સની ઓપનિંગ હંમેશા કેવી હોય? ઓકે, ડેબિટ હોય. કેવી? ડેબિટ. તો અહીંયા લખશું ટુ ઓપનિંગ બેલેન્સ. ચલો, બે ફર્નિચરની ઓપનિંગ બેલેન્સ કેટલી આપી છે આપણને? 80,000. છેલ્લે લાસ્ટમાં આપણે લખશું બાય ક્લોઝિંગ બેલેન્સ કેટલી? 1 લાખ. ક્લિયર ફ્રેન્ડ્સ? એટલું બધાને શ્યોર? ઓકે, હવે શું કહે છે જોયો, પ્રોવાઈડ 10% ડેપ્રિશિએશન ઓન ફર્નિચર. ચલો ડેપ્રિશિએશન ક્યાં લખશું આપણે? બાય ડેપ્રિશિએશન. અહીંયા લખશું બાય ડેપ્રિશિએશન. કેટલા પરસેન્ટેજ કીધા છે? 10%. એટલે કેના 10% લેવાના? 80,000 ના. તો લખો 80,000 ઇન્ટુ 10%, એટલે અહીંયા ડેપ્રિશિએશન કેટલો થઈ ગયો? 8,000. ક્લિયર? ચલો હવે આપણે આ બેનું શું કરશું? ક્લોઝ. અહીંયા ટોટલ કરીએ તો કેટલો આવે? 1,08,000. લખો. તો અહીંનો પણ ટોટલ આપણે કેટલો લખશું? 1,08,000. આટલું ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, ચલો હવે ઘટે છે કેટલા? ચલો અહીંયા કેટલા ઘટે છે? 28,000 ઘટ્યા. અહીંયા શું લખશું સામે? ટુ બેંક અકાઉન્ટ. શું લખશું? ટુ બેંક અકાઉન્ટ, અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું પરચેસ ઓફ ફર્નિચર. ઇન્ટુ બ્રેકેટ પરચેસ કરી નાખો, હાલશે. બરાબર છે, સમજાણું? ચલો ફર્નિચર પરચેસ કરો, કેશ આવે કે જાય? જાય. ત્રીજો નંબર, ફર્નિચર પરચેસ્ડ કેટલા આવશે? માઇનસ 28,000. ક્લિયર? ફર્નિચર પરચેસ્ડ માઇનસ 28,000. નાઉ ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, એના પછી ઇન ધ બિગનિંગ ઓફ ધ યર 40% ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ ફોર ₹3 લાખ. ખાલી એટલું વિચારીએ કે 40% ઇન્વેસ્ટમેન્ટ વેચી નાખ્યા છે, બસ ખાલી એટલું વિચારીએ, પછી એનું આપણે ઓલું કરીએ. બરાબર? ચોથું લખો, ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ. ઇન્વેસ્ટમેન્ટ પછી એનું અકાઉન્ટ બનાવીએ, પહેલાં જે ડિટેલ આપી છે. ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કેટલામાં વેચ્યા છે? 3 લાખમાં. તો અહીંયા લખી નાખશું પ્લસ. ઇન્વેસ્ટમેન્ટ વેચો તો બિઝનેસમાં કેશ આવે,
આવે તો પ્લસ, આપણે ખાલી કેશ નું જ વિચારવાનું, કેશ આવે તો પ્લસ. ચલો હવે બનાવીએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. ચલો બનાવો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ફ્રેન્ડ્સ. આ ચેપ્ટર વધીને 5-6 કલાકનું થશે તમારે, વધીને. અત્યારે નહીં, ખાલી કહું છું એમ. ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ચલો શું આપ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ ઇન 12% ડિબેન્ચર ઓફ એક્સ કંપની દેખાય છે, તો અહીંયા લખશું 2 ઓપનિંગ બેલેન્સ. ચલો કેટલા આપ્યા છે ઓપનિંગ ઇન્વેસ્ટમેન્ટ, 4 લેક્સ. કારણ 12% જુઓ પહેલી લાઈન માંગીએ છે ટેબલમાં, ઇન્વેસ્ટમેન્ટ ઇન 12% ડિબેન્ચર્સ, બરાબર છે. કોઈ કંપનીના આપણે ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ કર્યા છે આપણા રૂપીઝ, ક્લિયર બધાને, 4 લાખ રૂપીસ. ક્લોઝિંગ કેટલી આપી છે, 6 લાખ. તો ક્રેડિટ સાઈડ લખશું બાય ક્લોઝિંગ બેલેન્સ, સીડી લખવું પડે, 6 લાખ. ઈ કેરીડ ડાઉન બોલાય એને. ચલો એટલું ક્લિયર ફ્રેન્ડ્સ. ઓકે, હવે જો તમે વર્ષની શરૂઆતમાં 30% ઇન્વેસ્ટમેન્ટ વેચી નાખ્યા છે, તમારા બિઝનેસમાંથી ઇન્વેસ્ટમેન્ટ જાય જાય, તો ક્રેડિટ બાય, પેલા તો વેચા ને, ઓલું આપણે વેચાનો એડજસ્ટમેન્ટ લેવો પડશે ને. એટલે ફ્રેન્ડ્સ હું અહીંયા છે ને પ્રોફિટનું કંઈ ન ગણતા, હું ડાયરેક્ટ છે ને 4 લેક્સના 40% કર નાખું છું. ખરેખર વેચા છે 3 લેખમાં, બરોબર છે. એક આ રીત છે કે જ્યાં હું ઓરિજિનલ વેલ્યુ કેલ્ક્યુલેટ કરું છું, અને એક બીજી રીત તમને શીખવાડું, સાંભળોજી. હવે હું તમને બીજી એ મેથડ શીખવાડી દઉં કે માનો કે તમે કેટલામાં ઇન્વેસ્ટમેન્ટ વેચા અહીંયા, ભાઈ બીજી મેથડ એ શીખવાડી દઉં ને હું તો તમને, કઈ કરવી તમારી ઉપર ડિપેન્ડ. હું તો બે કરું, જો અહીંયા વેચ્યા કેટલામાં આપણે ઇન્વેસ્ટમેન્ટ, 3 લેક્સમાં વેચ્યા, બરોબર છે. હવે જો ઇન્વેસ્ટમેન્ટની ઓરિજિનલ વેલ્યુ કેટલી હતી જે તમે વેચ્યા હતા એના, તો કે ભાઈ 4 લેખના ઇન્વેસ્ટમેન્ટ હતા, એના 40% એટલે 1,60,000 ના થાય. તમે વેચ્યા કેટલા એને, 3 લેખમાં, તો તમને 1,40,000 નો પ્રોફિટ થયો. પ્રોફિટ છે એ P&L માં ક્રેડિટ હોય, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં શું હોય, ક્રેડિટ. તો અહીંયા એને આપણે શું કરી દેશું, ડેબિટ કરી દેશું. અહીંયા લખશું 2 પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ક્લિયર. જો અસર ડી ની સરખી જ થાય, જો આ 3 લાખમાંથી તમે 1,40 માઇનસ કરો તો 1,60 આવી ગયા કે નહીં, 3 લાખ છે એમાંથી 1,40 માઇનસ કરી નાખો, એમાં આવી જાય ને 4 લાખના ઇન્વેસ્ટમેન્ટ હતા. આપણને જે ઘરમાં પૈડા હોય ને રૂપિયા, એનું બનાવવાનું હોય. એટલે જો 4 લાખના ઇન્વેસ્ટમેન્ટ તારી પાસે વર્ષની શરૂઆતમાં પૈડા હતા, એમાંથી તે 40% ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા, એટલે કેટલાના ખરેખર વેચ્યા હોય, 1,60,000. ઈ તારા પડતર ભાવે, તાર તે 1,60,000ના લીધા હતા ને, ઈ વેચ્યા તે કેટલામાં વેચ્યા, તે 3 લાખમાં વેચ્યા. તો 3 લાખના 1,60,000ના ઇન્વેસ્ટમેન્ટ તે 3 લાખમાં વેચ્યા, તો 1,40 તો તને શું થઈ ગયો, પ્રોફિટ. સમજાણું, એમ વિચારવા. એટલે પ્રોફિટ ના ઓપોઝિટ સાઈડ મૂકી દો, બીજું કઈ નહીં વિચારવા. લોસ હોત તો અહીંયા નહીં એટલે, બરાબર છે, લોસ હોત તો 1,40 આવે છે. હા, એ 1,40 આવે. ચલો ટોટલ કરો તો કેટલા આવે, 9 લેક્સ. અહીંયા પણ કેટલા આવશે, 9 લેક્સ. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઉપર કોઈ ડેપ્રિસિએશન ન હોય. ચાલો ઘટે છે કેટલા,
एक लग घटा नौ माध्य चार गया पांच पांच माध्य एक गया चार चार माध्य चालीस गया तो 3 लाख ने 60,000 यहाँ सो लग सो आपने टू बैंक अकाउंट इंट्रो बैकेट करी लग सो परचेस एक आज जो डिफिकल्ट है तो फ्रेंड्स बराबर से घरे जाने एक बात पाचू ये जो ले मानो चलो इन्वेस्टमेंट परचेस करो केस आवे के जाए आवे हैं इन्वेस्टमेंट परचेस चाय इन्वेस्टमेंट 3,60,000 परचेस माइनस 3,60,000 चलो एडजस्टमेंट बदा पती क्या चलो हजी ऊपर ही ऊपर जो तो जवानो बाकी सो ये चीज हुई है चलो इन्वेस्टमेंट नो अपने एडजस्टमेंट कर ली तो बरोबर मशीन नो अकाउंट થઈ ગયો લેન્ડ બિલ્ડિંગ ઓપનિંગ એ છ ને ક્લોઝિંગ એ છ કોઈ ફેરફાર છે નહીં તો કઈ નહીં આવે માનો કે ઘટી વધ ને તો એ ડેપ્રિસિએશન હો સોરી ઘટી વધ તો આપણે એને એડજસ્ટમેન્ટ માં કેત કે ડેપ્રિસિએશન છે કે પરચેસ કરી કે સેલ્સ કરી બધું કહે છે ફર્નિચર કહી રો આપણે એનું ઇન્વે પેટર્ન જો એક માંથી ઘટીને કેટલી થઈ ગઈ 80 એટલે 20 ઘટી મેં તમને કીધું તો પેટર્ન ગુડવિલ ની જેમ હોય ઘટે તો શું હોય રાઈટ ઓફ કરી હોય રાઈટ ઓફ કરી હોય ક્યાં પીએનએલ માં એટલે એને કોઈ આની સાથે મતલબ છે નહીં ગુડવિલ જો 90 માંથી 60 ઈ પણ ઘટી ગુડવિલ પણ ઘટી તો ઈ પણ શું કરી હોય રાઈટ ઓફ જ બે કરી હોય એટલે એને કે એન્ટ્રી આવે નહીં ચલો ટોટલ કરો નેટ કેશ શું આવે આન્સર outflow from investment activity so thiyu 2,68,000 minus ma તો એ આપણે શું કહેશું આઉટફ્લો કહેશું શું કહેશું એને આઉટફ્લો આવડું બધાને ફ્રેન્ડ્સ ચલો હજી હવે એકાઉન્ટ વાળા જ સમ કરવાના છે ખાલી એકાઉન્ટ જ બનાવવાનું છે બરોબર ઇલસ્ટ્રેશન નંબર 11 ઉપર આવો એટલે આપણે આ જ આ મેથડ એક પૂરી કરી નાખીએ ભલે થોડો લેક્ચર લાંબો બનશે પણ એ બાને એક મેથડ એ પતી જશે ઇલસ્ટ્રેશન નંબર 11 ઉપર આવો બધા ફ્રેન્ડ્સ इलस्ट्रेशन नंबर 11 एनो पेज नंबर छे केला मु 271 इलस्ट्रेशन नंबर फर्स्ट क्लियर सॉरी 11 लिखो जो मैं 11 है थैंक यू फ्रॉम द फॉलोइंग इन्फॉर्मेशन ऑफ निराली कम्युनिटी डिटरमाइन कैश फ्लो फ्रॉम इन्वेस्टमेंट एक्टिविटी હવે જો તમે જરાક સમજો ખાલી ओपनिंग बैलेंस ऑफ मशीन क्लोजिंग बैलेंस ऑफ मशीन बुक वैल्यू ऑफ मशीन सामे डेप्रिसिएशन ऑन मशीन और सेलिंग प्राइस ऑफ मशीन बड़ी मशीन की बात है आई भी कह नहीं એટલે એનો મતલબ એમ કે એક અકાઉન્ટ બનાવવું પડે કયું મશીન અકાઉન્ટ બરોબર ખાલી મશીન ની જ વાત કરે છે બધી તો એક મશીન અકાઉન્ટ જ બનાવી નાખીએ લખો હેડિંગ મશીન અકાઉન્ટ પછી એનો કેશ ફ્લો બનાવશું બરોબર મશીન અકાઉન્ટ અને એની નીચે આપણે એનો બનાવી નાખશું કેશ ફ્લો હવે શું પૂછાય દોસ્તો તો તમારા માટે લોટરી હશે લોટરી જેકપોટ આ સમ તમારો જેકપોટ હશે તમારે લોકો એક ઇલસ્ટ્રેશન નંબર 13 માં થોડીક મહેનત કરવાની છે બાકી આપણે અગાઉ જેટલા સમ જોયા તમને ખબર પડી ગઈ કે કમ્પેરેટિવલી ઇઝી છે બરોબર અને આમ પણ 4 માર્ક્સ માટે 10 કે 12 સમ યાદ રાખો અને 4 માર્ક્સ રોકડા આવે એવું એક કોઈ ચેપ્ટર આના જેવું નથી દોસ્તો થોડી મહેનત કરીને પણ આ ચેપ્ટરને મગજમાં ઉતારવાની કોશિશ કરજો હું ટ્રાય કરું છું કે તમને બેટર ને બેટર ઇઝીએસ્ટ વેમાં સમજાવી શકું બરોબર થઈ ગયું રહી ન હકે મોબાઈલ વગર चलो सौथी पहला मशीन छे तो ओपनिंग बैलेंस क्या लखशु डेबिट टू ओपनिंग बैलेंस
चलो कितनी अभी ओपनिंग बैलेंस 4 लाख एंड 50,000 लेकिन ना ओपनिंग बैलेंस मशीन नहीं पछे यहां क्रेडिट साइड लगसु बाय क्लोजिंग बाय बैलेंस शीट बैलेंस एना का ओपनिंग ने क्लोजिंग लग ने सीडी ने बीडी ने 4 लाख डेप्रिसिएशन ऑफ मशीन चलो अबे डेप्रिसिएशन आई पूछे ऑलरेडी तो आपने ने क्रेडिट कर नाखसु लगो क्रेडिट साइड बाय डेप्रिसिएशन या ऑन मशीन कितना रुपया छे 50,000 सेलिंग प्राइस ऑफ मशीन मशीन वेचू छे मशीन वेचो बिजनेस માંથી જાય તો ક્રેડિટ બાય બેંક એકાઉન્ટ ઇનટુ બ્રેકેટ કરીને લખશો સેલ્સ ઓફ મશીન લખી ન ગઈ એટલે ભૂલાઈ ન જાય સેલ ઓફ મશીન કેલા રૂપિયા થયા બરાબર કેલા 15,000 ને આને યાદ રાખવાનું છે કારણ કે આને આપણે કેશ ફ્લો માં લખવું પડશે ને મશીન વેચ્યું છે એટલે કેશ આવે બીજું હવે સામે એક બીજી વસ્તુ કીધી કે બુક વેલ્યુ ઓફ મશીન સોલ્ડ ડ્યુરિંગ ધ યર 25,000 હવે સમજો શું થયું કે મશીન તું જે વેચ્યું છે એની બુક વેલ્યુ તું 25,000 વેચ્યું કેટલામાં 15,000 માં તો 10,000 નું થઈ ગયો લોસ નહીં 10,000 નું શું થયું આપણને લોસ થયો 10,000 નું શું થશે લોસ થશે સમજાણું તો લોસ ને આપણે અહીંયા લખશું જો પ્રોફિટ હતું તમે તમને અહીંયા લખાયું હતું યાદ આવતું તો અહીંયા લખશું બાય પીએનએલ એકાઉન્ટ કારણ કે લોસ પીએનએલ માં જાય ને ઇનટુ બ્રેકેટ કરી લખશું લોસ બરોબર છે બાય લોસ એકાઉન્ટ બાય લોસ કરી શકો 10,000 ક્લિયર 15,000 માંથી 25,000 આયા માંથી